દેગામ તાલુકામાં શ્રાવણ માસમાં આજથી શુભારંભ થતા તાલુકાના ગ્રામ વિસ્તારના અને શહેરના મંદિરોને સુશોભિત કરી શિવ મંદિરોમાં હર નારાજ સાથે મંદિરો ગુંજી ઉઠ્યા હતા ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા અને શહેરમાં શિવ તત્વની સમજ શ્રાવણ માસનો શુભારંભ થઈ જવા પામ્યો છે તેથી દહેગામ તાલુકાના અને શહેરના શિવ મંદિરોને સુશોભિત કરી આજથી તમામ મહાદેવના મંદિરમાં હર હર મહાદેવના નારા સાથે મંદિરો ગોચી ઉઠશે અને ભાવી ભક્તોનો અનોખો ઉત્સાહ આજથી જોવા મળશે હિન્દુઓના પવિત્ર માસનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે તેથી શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે દહેગામ તાલુકાના કેટલાક શિવ મંદિરોમાં શ્રાવણ માસ માટે ખાસ ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે આશ્રામણ માસમાં ભગવાન શિવની વિશેષ આરાધના અને પૂજા અર્ચના કરવામાં આવે છે અને આખા વર્ષ દરમિયાન આશ્રામણ માસમાં તેમની આરાધના અને બિલીપત્ર ચઢાવવાનો આ મહિનો ઉત્તમ ગણવામાં આવે છે શાસ્ત્રોમાં જણાવાયું છે કે સૃષ્ટિનું સર્જન સંચાર અને સંહાર કરનારી જે નિગુણ નિરાકાર અને અસીમ શક્તિ છે તે ઈશ્વર છે ઈશ્વરની સહાયક શક્તિ એ જ શિવ તત્વ છે શિવજી જે સંહાર કરે છે તે પણ સૃષ્ટિના કલ્યાણ માટે કરે છે શ્રાવણ માસને અનુલક્ષીને દહેગામ તાલુકામાં આવેલા શિવ મંદિરોને સુંદર રીતે સુશોભિત કરવામાં આવ્યા છે તેમાં દહેગામ તાલુકામાં આવેલ હરસોલી મંદિર દહેગામ શહેરમાં આવેલ નીલકંઠ મહાદેવ અને કપડવંશમાં આવેલ ઉંટકેશ્વર મહાદેવ જેવા શિવ મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી અને જુદા જુદા મંદિરોમાં ભગવાન શિવને મનાવવા માટે ગાયનું દૂધ અને બીલીપત્ર ચઢાવવામાં આવે છે અને આજથી શ્રાવણ મહિનાનો શુભારંભ થતા શિવ ભારે ખુશી વ્યાપી જવા પામી છે અગરસિંહ ચૌહાણ લાઈવ ગુજરાત ન્યૂઝ દહેગામ